નમસ્કાર, સમાચારો સાથે હું છું જિજ્ઞાસા. નજર કરીએ મુખ્ય બધિરોના સમાચાર પર. જીએમડીસી ગ્રાઉન્ડમાં એપોલો દ્વારા 1000 રૂપિયા લઈને ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના જવાબથી વિવાદ થયો છે. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનનો અંગત નિર્ણય હોઈ શકે છે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. કોર્પોરેશને રાજ્ય સરકાર કે મુખ્યપ્રધાન સાથે કોઈ ચર્ચા કરી છે કે નહીં તે અંગેની માહિતી તેમની પાસે નથી. આરોગ્યપ્રધાન પાસે આરોગ્યને લગતી જ માહિતી ન હોય તે અનેક સવાલો ઉપજાવે છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જીએમડીસી ગ્રાઉન્ડમાં રૂપિયા લઈને વેક્સિન આપવી અયોગ્ય ગણાવી છે. તેમણે દાવો કર્યો કે ભૂતકાળમાં પોલિયો ક્ષય સહિતના રોગો સામે રક્ષણ આપવા કોંગ્રેસ સરકારે યુનિવર્સલ વેક્સિનેશન કાર્યક્રમ યોજીને આખા દેશમાં મફત વેક્સિન આપી હતી. તેમણે માંગ કરી છે કે સરકાર યુનિવર્સલ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરી. સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે પીએમ માટે ખરીદવામાં આવેલા વિમાન અને તેમના માટે બની રહેલા મહેલની રકમમાંથી જ આખા દેશનું વેક્સિનેશન થઈ શકે તેમ છે, જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજનીતિ પછી કરવી જોઈએ. કોરોના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની સરકારને ટકોર. દિલ્હી ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે, આ સાથે જ સૂચન કર્યું કે રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ન હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાનું માળખું મજબૂત કરવા પણ જણાવ્યું છે. તો આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ભરતી માટે પણ સરકારને કામગીરી કરવા કહ્યું છે. મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત વિશે હાઈકોર્ટે સરકારની નીતિ અસ્પષ્ટ હોવાની ટકોર કરી છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પરનો ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં લોકો તેનો ઉપયોગ કરી શકશે. 28 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયેલા આ ફ્લાયઓવરથી દરરોજ પસાર થતા 1 લાખ વાહન ચાલકોને રાહત મળશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે બ્રિજની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. ત્રિસ્તરીય સ્ટ્રક્ચર આધારિત આ બ્રિજ તૈયાર થતા ખૂબ ઓછા સમયમાં ગાંધીનગર પહોંચી શકાશે. વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકની સમસ્યાનો પણ અંત આવશે. તાઉતે વાવાઝોડાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ધોરાજી પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની દશા બગડી છે. કમોસમી વરસાદને કારણે તલના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો તલના પાકને સળગાવી રહ્યા છે. ધોરાજી પંથકના ખેડૂતને 13 વીઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતે તૈયાર પાકને આગ ચાંપી હતી. વાવાઝોડાથી આ નુકસાનને 1 લાખનું ખેડૂતને નુકસાન થયું છે. વાવેતર સમયે 1 વીઘા દીઠ 7 થી 8 હજારનો ખર્ચ થયો હતો. તાઉતે વાવાઝોડાના નુકસાનની સહાય અંગે કોંગ્રેસના પ્રતિનિધિમંડળની રાજ્યપાલને રજૂઆત. વાવાઝોડાથી ખેતીના પાકને નુકસાન અંગે રાજ્ય સરકાર ખેડૂતોને વધુ વળતર આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાએ રાજ્યપાલને રજૂઆત કરી છે. સુરત પોલીસના પીઆઈ એપી સલૈયાના વિદાય સમારોહ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અજય તોમરે આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. તો એડિશનલ પોલીસ કમિશનર પીએલ મલને તપાસ સોંપાઈ છે. પીઆઈ એપી સલૈયાની બદલી ઇકોસેલમાં કરાતા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસે જ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. લોકોને કાયદાનો પાઠ ભણાવતા પોલીસવાળા પોતે જ ભાન ભૂલી ગયા અને કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા રહ્યા. કોરોનાકાળની બંદી વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેવામાં આજે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલના ભાવમાં 23 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 90.70 અને ડીઝલનો ભાવ 91.10 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. તો પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાને પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે.
સુરતના માધોબાગ નજીક ખાડીપુર તોડવા મનપાની ટીમ પહોંચતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પૂણા પર્વત પાટિયા વિસ્તારમાં માધોબાગ નજીક આવેલા ખાડીપુલને લઈને સ્થાનિકોએ થોડા દિવસો પહેલા પણ બ્રિજ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો. બ્રિજ તોડીને ખાડીપુર અટકાવી શકાય એ કોઈ રસ્તો ન હોવાનું સ્થાનિકોનું માનવું છે. સોસાયટીમાંથી બહાર જવા કે પૂર સમયે રેસ્ક્યુ ઓપરેશનમાં આ બ્રિજ એકમાત્ર વિકલ્પ હોવાનો પણ સ્થાનિકોનો મત છે. મનપા વગર નોટિસે બ્રિજ તોડવા પહોંચી જતા સ્થાનિકોમાં આક્રોશ છે. ડેમની પાળ તોડવાના મુદ્દે ચોટીલાના ધારાસભ્ય ઋતિક મકવાણા સહિત 10 લોકોની પોલીસે અટકાયત કરી છે. ચોટીલા પાસે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી ચાલી રહી છે, જ્યાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા દોષલી ગુના ડેમની પાળ તોડવામાં આવતા સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ધારાસભ્ય ઋતિક મકવાણાને રજૂઆત કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં એરપોર્ટ ઓથોરિટી સાથે તેમની માથાકૂટ થઈ હતી. મામલો વધુ બિચકતા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને બોલાવી હતી અને પોલીસે ધારાસભ્ય અને તાલુકા પંચાયતના સભ્ય સહિત 10 લોકોની અટકાયત કરી હતી. રાજકોટ જિલ્લાની ખાનગી શાળાઓમાં માર્કશીટ વગર ધોરણ 11માં એડમિશન આપવા મામલે તપાસ. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બીએસ કૈલાના જણાવ્યા પ્રમાણે 15 કરતા વધુ ખાનગી શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારની ગાઈડલાઈન પહેલા એડિશનલ એડમિશન આપી ફી વસૂલનાર શાળા સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે અને જરૂર પડશે તો ધોરણ 11ના વર્ગો પણ વધારી દેવામાં આવશે. કોરોનાને કારણે રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે અને સાથે જ 12મા ધોરણના વિદ્યાર્થીઓની ચુસ્ત ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યારે અંબાજી જિલ્લાના દાંતા તાલુકામાં 5 જેટલી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આવેલી છે. આ શાળાના વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર 60 કિલોમીટર દૂર પાલનપુર આપવામાં આવ્યું છે. કોરોના કાળમાં મુસાફરી કરી વિદ્યાર્થીઓને દૂર કેન્દ્ર મળતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીની માંગ છે કે પરીક્ષા કેન્દ્ર અંબાજીમાં આપવામાં આવે, જેથી પરીક્ષા આપવી વિદ્યાર્થીઓને સરળ રહે. બનાસકાંઠામાં 4 બુટલેગરોએ હુમલો કરતા પોલીસકર્મી ઇજાગ્રસ્ત. અમીરગઢ તાલુકાના આવલ ગામે પોલીસકર્મી પર હુમલો થયો હતો. ડીસા શહેર ટ્રાફિકમાં ફરજ બજાવે છે પોલીસકર્મી, જેમાં પોલીસકર્મી રસ્તા પરથી પસાર થયો હતો ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાઈ છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા આગમચેતીના ભાગરૂપે અમદાવાદની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ કેર વોર્ડ શરૂ કરાયો છે, જ્યાં કોવિડ રિપોર્ટ નેગેટિવ હોય પરંતુ શ્વસનતંત્ર અને ઓક્સિજન સંબંધી સમસ્યા હોય તેવા દર્દીઓને સારવાર અપાશે. પોસ્ટ કોવિડ માટે ધન્વંતરી હોસ્પિટલો વેબસાઇટ બનાવી છે, જેના માધ્યમથી કોઈ પણ એપોઇન્ટમેન્ટ લઈ શકે છે. મહત્વનું છે કે ધન્વંતરી હોસ્પિટલમાં આ માટે 200 બેડનો અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ હવે મશીનરીથી સફાઈ કામ કરવાનું શરૂ કર્યું છે, એટલે કે ડ્રેનેજની સફાઈ માટે કામદારો નહીં પણ રોબોટ મશીન કામ કરતા દેખાશે. રાજ્ય સરકારે ડ્રેનેજની સફાઈ માટે સુરત મહાનગરપાલિકા માટે 2 રોબોટ મશીનની ફાળવણી કરી છે, જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે હાલમાં 8 રોબોટ મશીન છે અને હવે રાજ્ય સરકાર દ્વારા વધુ 2 મશીનો અપાયા છે, એટલે કે હવે શહેરમાં કુલ 10 રોબોટ મશીન છે જેનાથી ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે. પંજાબ નેશનલ બેન્ક ભાંડનો આરોપી અને ભાગીડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીની ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી છે. એન્ટીગ્યુઆ મીડિયાએ પોતાના અહેવાલમાં આ વાતનો દાવો કર્યો છે કે મેહુલ ચોક્સી ડોમિનિકાથી ક્યુબા ભાગવાની ફિરાકમાં હતા, તે સમયે સીઆઈડીએ તેને પકડી પાડ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ બોટ મારફતે ડોમિનિકા પહોંચ્યો હતો અને ચોક્સી 3 દિવસ અગાઉ એન્ટીગ્યુઆના અને બરબુડાથી ગુમ થયો હતો. ત્યારબાદ ઇન્ટરપોલે તેમની સામે યલો નોટિસ પાઠવી હતી. એન્ટીગ્યુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ કહ્યું કે મેહુલ ચોક્સીને સીધો ભારતને જ સોંપી દેવાશે.